नमस्कार मित्रों, अत्यारे अमे एवोर्ड देवा भचाउ तालुकाना वामका गामे आव्या छी। आपने मित्रों जणावी दू के अगाऊ रबारी पूरीबेन मंगाभाई सरपंच पदे हता, एमने आ गामनी 5 वर्ष सेवा करी। आ वक्ते अनुसूचित जातिनी सीट हती एटले मारी पासे खिमजीभाई गणेशा भाई અત્યારે સરપંચ પદે છે। પણ મિત્રો, એક જોગાનો જોગ એવો બન્યું છે કે અહીંયા મંગાભાઈના પણ દીકરા છે અને એમના રમેશભાઈના ખીમજીભાઈના લગભગ ભાઈના દીકરા છે, એટલે આપણી સાથે એ વાત કરશે ગામના વિકાસને લઈને। એટલે આપણે પહેલાં માધેવભાઈને મળશે। માધેવભાઈ, ખાસ કરીને અગાઉ જે કામો થયા એ અમને બતાવો, કેટલા કેટલા કામો થયા છે અને ગામની હવે શું શું જરૂરિયાત છે? મેં 5 વર્ષની રમની અંદર મારી મમ્મી સરપંચ હતા, એની અંદર રોડ, રસ્તા, ગટર, લાઇટના બધા કામો કર્યા છે। હવે જે ખૂર્તી કડી હશે તે અમે બે સાથે મળી અને બધું ગામનો વિકાસ સારા રીતે કરશું। ખાસ કરીને શિક્ષણની દ્રષ્ટિએ જોવા જાય તો કેટલી સુવિધા છે? હાઈસ્કૂલ છે અમારી, 1-8 ધોરણ નિશાળ છે, એની અંદર 8 વર્ગ હશે, એની અંદર 8 શિક્ષક છે અમારી અંદર, એની અંદર એકદમ સુવિધા સારી રીતે છે। એની અંદર જે નિશાળની અંદર જે ખૂટતી કડી હશે તે અમે ખીમજીભાઈને અમે સાથે રહી અને તે પૂરી કરશું। આરોગ્ય અને રસ્તાને લઈને કઈ કઈ એવી ખૂટતી કડીઓ છે? એમાં અમારે જે બાયપાસ રોડનું થોડુંક કામ બાકી છે, તે ગામની બારે બાયપાસ રોડ રસ્તો કરવાનો વિચારધારા છે। અમે 6 વાગો અગાઉ મૂકી દીધેલ છે અને 8 રમમાં અમે એ પૂરો કરશું। એમાં સીસીટીવી કેમેરા અમે 8 રમમાં લઈ લઈશું। 12 મહિનાની અંદર અમારો એવો છે ભાવ કે 12 મહિનાની અંદર અમે ગામની અંદર સીસીટીવી કેમેરા લગાવાશે અને ગટર લાઇન જે બાકી છે અમુક વિસ્તારમાં તે પૂરી કરશું તાત્કાલિક। મિત્રો, કહેવાય છે ને કે કોઈ પણ સરપંચ પદે જ્યારે જીતતા હોય તે એમની પાછળ પણ એના કાર્યકર્તાઓ જોડાયેલા હોય છે, કારણ કે એની પાછળ પણ મહેનત કરવી પડતી હોય છે। પણ સરપંચ રહી અને એમના પછીના જે સરપંચ આવનાર ચૂંટણીમાં જે સરપંચ હોય એની સાથે માધેવભાઈ ખૂબ એમની સાથે ભોગ દીધો હશે અને એમને જીતાડવામાં ખૂબ મદદ કરી છે, તો માધેવભાઈને કહેશી કે ભાઈ તમને જે આ લોકોએ તમારા કહેવાથી આ જે ખીમજીભાઈ ઉપર કળશ જોડ્યો છે શું કહેશો એમને લઈને? કેટલો પબ્લિકનો આભાર માન અમે ખૂબ ખૂબ વામકા ગ્રામ પંચાયતની અંદર સરપંચ ખીમજીભાઈ ચૂંટણા છે તેની અંદર ગામની પ્રજાનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ ને તેની જે ખૂટતી કડી હશે ગામ લોકોની તે અમે તાત્કાલિક પૂર્ણ કરશું। ખૂબ સરસ વાત કરી અને જે આશા રાખીએ કે આવનાર સમયમાં જે પણ આ ગામની પ્રાથમિક સુવિધા છે એ તાત્કાલિક પૂર્ણ થાય। નવીન ગીરી સાથે વિનોદ સાધુ, મહા આશાપુરા ન્યૂઝ, વામકા।